नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया। वेद डिजिटल एज्युकेशन में आप सर्व विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत करूँ छूँ। आज वीडियो में आप बात करीशू धोरण 8 विषय गणित चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति, जेनु स्वाध्याय 4.1 प्रश्न नंबर 1 नो आप तीजो चतुष्कोण रचवानो छे। समांतर बाजू चतुष्कोण MORE। हवे आपणे अत्यार सुधी चतुष्कोणनी वात करी तो चार खूणा चार बाजू, पण एमां बधी बाजूना माप केवा हता? अलग अलग। અહીંયા શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે સામ સામેની બાજુના માપ કેવા હોય? સરખા। ટૂંકમાં તમારે લંબચોરસ યાદ રાખવાનું। જેમ લંબચોરસમાં સામ સામેની બાજુના માપ સરખા હોય, એમ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામ સામેની બાજુઓના માપ કેવા હોય? હંમેશા સરખા। તો ચલો જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ MORE। ओ आर बराबर 6 सेंटीमीटर, आर ई बराबर 4.5 सेंटीमीटर अने ई ओ बराबर 7.5 सेंटीमीटर। हवे जेम दर वक्ते करते एम ज आ वक्ते पण आपणे शुं करवानुं? एक काची आकृति दोरी लेवानी। चलो आपणे चतुष्कोणनुं नाम आपी दईए एम ओ आर अने ई। अहीं मैं पायो शुं राख्यो छे? ओ आर। ओ आर मने आप्यो 6 सेंटीमीटर। ત્યારબાદ આર ઈ મને આપેલું છે 4.5 સેન્ટીમીટર, અને અહીંયા વચ્ચે આપેલો છે ઈ ઓ વિકર્ણ, તો આ વિકર્ણ કેટલી લંબાઈનો આપ્યો મને? 7.5 સેન્ટીમીટર। ચલો હવે બાજુની બે બાજુના માપ તો આપ્યા નથી, તો હું શું કરીશ? આપણે હમણાં જ વાત કરી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ એટલે સામ સામેની બાજુના માપ કેવા? સરખા। તો આ 6 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલો હોય? 6 સેન્ટીમીટર। અને આ 4.5 હોય તો આ બાજુ પણ કેટલો હોય? 4.5। તો માપ નથી આપેલા, તો આપણે જાતે માપ લખી લેવાના। ચલો હવે કરીએ રચના। તો સૌ પ્રથમ આપણે લઈ લઈએ પરિકર અને સ્કેલ। ચલો સૌ પ્રથમ હું સ્કેલની મદદથી, ઓ આર કેટલો છે? 6 સેન્ટીમીટર। તો સ્કેલની મદદથી 6 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરીશ। આ થઈ ગયો 6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ, જેનું નામ આપીશ ઓ આર। ઓ આર 6 સેન્ટીમીટર। ત્યારબાદ હવે હું લઈશ આર, આરને કેન્દ્ર રાખીશ અને મારા પરિકરનું માપ કેટલું ફિક્સ કરીશ? 4.5। ચલો આ પરિકરની મદદથી હું મારું પરિકરનું માપ લઉં છું 4.5। હવે આરને કેન્દ્ર રાખીશ અને એક ચાપ દોરીશ। ચલો આરને કેન્દ્ર રાખીને આ એક ચાપ દોરી। હવે શું કરીશ? હવે ઓ માંથી મારે ઈનું જોડવું છે, ઓ ઈ જોડવો, તો ઓને કેન્દ્ર રાખીશ અને 7.5 સેન્ટીમીટર, 7.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશ। આ મેં પરિકરનું માપ કેટલું રાખ્યું? 7.5। હવે કેન્દ્ર કોને રાખીશ? ઓને। ચલો ઓને કેન્દ્ર રાખ્યું અને એક ચાપ દોરી, તો આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં હું નામ આપીશ બિંદુ ઈ। તો અહીંયા હું નામ આપીશ ઈ અને ઈ આર જોડીશ, ત્યારબાદ ઈ ઓ જોડીશ। તો ચાલો અહીંયા આ ઈ આર અને આ ઈ ઓ। હવે ત્યારબાદ શું કરીશ? ઓને કેન્દ્ર રાખીશ। હવે કેટલી સેન્ટીમીટર છે ત્રિજ્યા? 4.5। તો ઓને કેન્દ્ર રાખીશ, મારા પરિકરનું માપ હું ફિક્સ કરીશ 4.5 અને એક ચાપ દોરીશ। ચલો ઓને કેન્દ્ર રાખી ચાપ દોરી દીધી। ત્યારબાદ હવે ઈને કેન્દ્ર રાખીશ અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશ। કેટલી લઈશ ત્રિજ્યા મારા પરિકરની?
પરિકરનું માપ હું ફિક્સ કરીશ 6 સેન્ટીમીટર. હવે એને કેન્દ્ર રાખીશ અને 6 સેન્ટીમીટરવાળી એક ચાપ દોરીશ. ચાલો ચાપ દોરી દીધી. હવે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં હું નામ આપીશ એમ બિંદુ. ત્યારબાદ હવે હું આ એમ ઈ અને એમ ઓને જોડી દઈશ. આ એમ ઈ અને અહીંયા એમ ઓ, તો આ થઈ ગયો મારા માગ્યા મુજબનો ચતુષ્કોણ. તમે જોઈ શકો છો આ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા છે? સરખા. તો હવે ચતુષ્કોણના બધી બાજુના આપણે માપ લખી લઈએ. 4.5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર અને વિકર્ણનું માપ મને કેટલું આપેલું છે? 7.5 સેન્ટીમીટર. તો આ થઈ ગયો તમારો સમાંતર બાજુ ચતુષ્કોણની રચના. હવે આપણે જે પણ કામ કર્યું એ બધું કામ આપણે ક્યાં લખવાનું? રચનાના મુદ્દામાં. તો ચાલો લખીએ. સૌ પ્રથમ લખીએ શું કર્યું. સૌ પ્રથમ ઓ આર બરાબર 6 સેન્ટીમીટર લો. રચનાના મુદ્દા એક નંબર, સૌ પ્રથમ ઓ આર બરાબર 6 સેમી લો. ત્યારબાદ શું કર્યું આપણે? ઓને કેન્દ્ર રાખી 7.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી એક ચાપ દોરો. ઓને કેન્દ્ર લઈ 7.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી ચાપ દોરો. ત્યારબાદ આર ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી એક ચાપ દોરો. આર ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી ચાપ દોરો. હવે આ બંને ચાપ જ્યાં છેદે તે હું નામ આપો? ઈ નામ આપો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ ઈ નામ આપો. પછી શું કર્યું આપણે? ઈ ઓ અને ઈ આર ને જોડો. ઈ ઓ અને ઈ આર ને જોડો. ઈ ઓ અને ઈ આર ને જોડો. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો. ત્યારબાદ આપણે શું કર્યું? ઓને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી એક ચાપ દોરો. ઓને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી એક ચાપ દોરો. ત્યારબાદ ઈને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી એક ચાપ દોરો. ઈને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી એક ચાપ દોરો. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં મેં નામ આપ્યું બિંદુ એમ. બંને ચાપ જ્યાં છેદે
त्या बिंदु एम नाम आपो। त्यारबाद હવે શું કરું, એમ ઓ અને એમ ઈ ને જોડો, એમ ઓ અને એમ ઈ ને જોડો, ત્યારબાદ ચાલો એમ ઓ અને એમ ઈ ને આપણે જોડી દીધા તો આપણો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો કે ચતુષ્કોણ એમ ઓ આર ઈ એ આપણા માગેલ મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ચતુષ્કોણ એમ ઓ આર ઈ એ માગેલ મુજબનો समांतर बाजू चतुष्कोण छे। तो आ थई गयो आपणो जवाब। तो आ वात थई गई आपणा समांतर बाजू चतुष्कोणनी। फरीथी मळीशुं नवा विडियोमां नवा प्रश्न साथे। थैंक यू। जय हिंद, जय भारत।